હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? કેમ છો? મજામાં? મારું નામ છે ફાલ્ગુન આદ્રોજા, હું રાજકોટથી છું અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુન સર. અને વાલા વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, કે જેમાં લાસ્ટ લેક્ચરની અંદર સમાંતર પ્લેટ કેપેસિટરની વચ્ચે ડાયઇલેક્ટ્રિક દાખલ કરીએ તો કેપેસિટન્સમાં શું ફેરફાર થાય એના વિશે આપણે અભ્યાસ કરેલો. તો એનું સમીકરણ હતું સી બરાબર કે એપ્સિલોન 0 એ ભાગ્યા સ્મોલ ડી, બરાબર છે. તો કે ડાયઇલેક્ટ્રિક અચળાંક છે, એના એટલા ગણું કેપેસિટન્સ જે છે એ થઈ જશે જ્યારે આપણે કેપેસિટરની બે પ્લેટની વચ્ચે ડાયઇલેક્ટ્રિકને દાખલ કરશું. તો આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ કેપેસિટરોનું સંયોજન. એકદમ ઇઝી અને બહુ મસ્ત ટોપિક છે. આના ઉપરથી તમને ખાસ કરીને એમસીક્યુ વધારે પૂછશે. અલગ અલગ કેપેસિટર અલગ અલગ રીતે કનેક્ટ કરેલા હશે. ઓકે, કેપેસિટરોને શ્રેણીમાં જોડેલા છે. સંયોજન મીન્સ કે શ્રેણીમાં જોડેલા છે કે સમાંતરમાં જોડેલા છે. તો અલગ અલગ રીતે કેપેસિટરને સંયોજિત કરી અને સમતુલ્ય કેપેસિટન્સ કઈ રીતે મેળવાય એ આપણે આજના લેક્ચરમાં શીખવાના છે. તો ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. કેપેસિટરનું સંયોજન, એમાં પહેલા ભાગમાં આપણે જોશું કેપેસિટરોનું શ્રેણી જોડાણ. તો કે શ્રેણી જોડાણ કોને કહેવાય, બરાબર ને? તો કે કેપેસિટરમાં, ધારો કે શ્રેણી જોડાણમાં આપણે શરૂઆતમાં બે કેપેસિટરથી સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે મારી પાસે આ બે કેપેસિટર છે. આ બે કેપેસિટરને, આ પહેલું કેપેસિટર છે તો એનું કેપેસિટન્સ છે C1 કહી દઈએ, બીજા નંબરનું છે અને C2 કહી દઈએ. હવે શ્રેણીમાં ક્યારે કહી શકાય? ધારો કે એક કેપેસિટરની એક પ્લેટ છે, બીજા કેપેસિટરની એક પ્લેટ સાથે કનેક્ટ કરેલી હોય, બીજા કેપેસિટરની એક પ્લેટ ત્રીજા કેપેસિટરની કોઈ એક પ્લેટ સાથે કનેક્ટ કરેલી હોય, અને બધા અને ફાઇનલી પહેલા અને છેલ્લા કેપેસિટરના બંને છેડાઓ કોઈ બેટરીની સાથે જોડેલા હોય, ધારો કે કોઈ બેટરીની સાથે જોડેલા હોય, તો આ પ્રકારનું કેપેસિટરોનું જોડાણ છે એને શું કહેવાય? કેપેસિટરનું શ્રેણી જોડાણ. કેવું કહેવાય? આવા જોડાણને કહેવાય કેપેસિટરનું શ્રેણી જોડાણ. ઓકે, હવે અહીંયા આગળ આ પોઝિટિવ ટર્મિનલ છે, અહીંયા નેગેટિવ ટર્મિનલ છે. તો કેપેસિટરની જે પ્લેટ પોઝિટિવ સાથે જોડાયેલી હોય એ તરફની પ્લેટ છે એ ધન વિદ્યુત ભારિત બનશે. આ પ્લેટ જેટલી ધન વિદ્યુત ભારિત બને એટલી જ એની બાજુવાળી પ્લેટ છે એ ઋણ વિદ્યુત ભારિત બને. ધ્યાનથી સમજજો, આ પ્લેટ જેટલી ઋણ વિદ્યુત ભારિત બનશે એટલી જ એની બાજુવાળી પ્લેટ છે એ ધન વિદ્યુત ભારિત બને, અને એટલી જ એના બાજુવાળી પ્લેટ છે એ ઋણ વિદ્યુત ભારિત બને. આવું કેમ? તો કે પહેલી વસ્તુ, વિદ્યુત ભારનો સંરક્ષણનો નિયમ. નવો વિદ્યુત ભાર કઈ જનરેટ થતો નથી, જેટલો હશે એટલો એટલો જ રહેવાનો છે, બરાબર? તો અહીંયા પ્લસ ક્યુ જાય છે. ધારો કે આ વિદ્યુત ભાર છે એ પ્લસ ક્યુ છે, તો આ બાજુની પ્લેટ ઉપર માઇનસ ક્યુ બને, એટલો જ અહીંયા પ્લસ ક્યુ બને, એટલો જ અહીંયા માઇનસ ક્યુ બને. કારણ કે બેટરી તો એક જ કનેક્ટ કરેલી છે, તો આમાંથી જે વિદ્યુત ભારનો જથ્થો જતો હશે એ અહીંયા સુધી જશે. અને તમે યાદ કરો કે આ કેપેસિટરમાં આ જે બેટરી છે એ ડીસી સોર્સ છે. ઉર્જાનો કેવો સોર્સ છે? તો કે ડીસી સોર્સ, ડાયરેક્ટ કરંટ પ્રોવાઇડ કરે છે. પ્રત્યાવર્તી પ્રવાહ એટલે કે એસી કરંટ એ નહીં, પણ આ કેવો છે? ડાયરેક્ટ કરંટ પ્રોવાઇડ કરે, ડાયરેક્ટ કરંટ. એટલે અહીંયા આગળ ધન વિદ્યુત ભાર ગતિ કરી અને એક પ્લેટ ઉપર આવશે એટલો જ વિદ્યુત ભાર અહીંયા પણ ઋણ જમા થશે, એટલો જ ધન અહીંયા અને એટલો જ ઋણ અહીંયા જમા થશે. કારણ કે ચોખ્ખો વિદ્યુત ભારનો જથ્થો, એક કેપેસિટરનો ચોખ્ખો વિદ્યુત ભારનો જથ્થો કેવો થવો જોઈએ? ઝીરો. એનો મતલબ એમ કે વચ્ચેના કોઈ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હોવું જોઈએ નહીં. અને એવું ક્યારે બને? અને વિદ્યુત ભાર ગતિ ના કરતા હોવા જોઈએ. હવે આપણે સ્થાયી સ્થિતિ વિશે ચર્ચા કરવાની છે. સ્થાયી સ્થિતિમાં કોઈ વિદ્યુત ભાર ગતિ કરતા નહીં હોય. આપણે જ્યારે બેટરી કનેક્ટ કરશું ત્યારે ફટાક દેના ચાર્જ થઈ જશે. ઓકે, સીધે સીધું ચાર્જ થઈ જશે. અને પછી આમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર કેપેસિટરની બે પ્લેટ સિવાયના કોઈ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આપણને જોવા મળતું નથી. તો આ પ્રકારનું જે જોડાણ છે એને કહેવાય કેપેસિટરનું શ્રેણી જોડાણ. હવે આપણે બેટરીનું કોઈ કામ નથી, ખાલી કેપેસિટરને ચાર્જ કરવા હતા એટલા માટે આપણે બેટરીની જરૂર પડી છે, બાકી બેટરીનું કોઈ કામ છે નહીં. તો આ પ્રકારના કેપેસિટરમાં જે બેટરીનો વિદ્યુત સ્થિતિમાન હશે, ધારો કે આ બેટરીનો વિદ્યુત સ્થિતિમાન V હતો, તો એ વિદ્યુત સ્થિતિમાન બે અલગ અલગ ભાગમાં વહેંચાઈ જશે. ફરીથી ડ્રો કરી નાખું, ભલે કે સર શું કામ કાઢ નાખ્યું, રાખો, ચાલો રાખી દઈએ. આ ધારો કે આ બેટરી છે, એનો વિદ્યુત સ્થિતિમાન V છે. તો આ બે કેપેસિટર શ્રેણીમાં જોડેલા હોય તો આ બંને કેપેસિટર કંઈક વિદ્યુત સ્થિતિમાન પોતે કન્ઝ્યુમ કરી લેશે. ધારો કે આ છે એ V1 જેટલો વિદ્યુત સ્થિતિમાન ગ્રહણ કરે, આ V2 જેટલો વિદ્યુત સ્થિતિમાન ગ્રહણ કરે. તો વિદ્યુત સ્થિતિમાન બે કેપેસિટરના અલગ, બેનું કેપેસિટન્સ અલગ, પણ શું કઈ વસ્તુ સરખી આવે છે?
તો કે વિદ્યુત ભાર સરખો આવે છે. કેપેસિટન્સ ભલે અલગ અલગ હોય પણ બેટરી એક જ કનેક્ટ કરેલી છે એટલે વિદ્યુત ભાર કેવો આવશે? સરખો આવશે. ક્લિયર આટલું? હવે આના માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે V1, આના માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે V2. તો આનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે બનાવવું છે. તો સમતુલ્યનો ડાયાગ્રામ ધારો કે મેં અહીંયા બનાવી લઈ. આ બે કેપેસિટર જેવું જ આ બેના લીધે આખે આખું જે તંત્ર બને છે, આ બે કેપેસિટરના લીધે જે તંત્ર બન્યું છે એના જેટલું આ સમતુલ્ય કેપેસિટન્સ છે એને સી વડે દર્શાવી. તો અહીંયા પણ ટર્મિનલ વોલ્ટેજ તો V જ હશે. આમાંથી આ બેને ભેગા કરીને આ બનાવેલું છે સી. કેમાંથી બનાવેલું છે? તો કે C1 અને C2 માંથી બનાવેલું છે. હવે અહીંયા V છે તો આ એક જ કેપેસિટર છે તો આને કેટલા મળે વોલ્ટેજ? તો કે V જ મળે. ઓકે, વિદ્યુત ભાર અહીંયા કેટલો જમા થાય અને અહીંયા કેટલો જમા થાય? તો કે એક જ છે તો અહીંયા પ્લસ Q જમા થશે, અહીંયા માઇનસ Q જમા થશે. ઓકે, હવે કઈ રીતે કરશું? તો કે જો આ V છે એ બે ભાગમાં વહેંચાય. કેપેસિટન્સનું સૂત્ર શું છે? C = Q/V. તો V ને આપણે કરતા બનાવીએ, V એટલે શું થઈ જશે? Q/C. V = Q/C. તો આ V = V1 + V2 લખી શકાય કે નહીં? V = V1 + V2. આ V હવે હું શું લખી શકું? V = Q/C. તો આ સમતુલ્ય કેપેસિટન્સ C છે તો અહીંયા આગળ Q ના છેદમાં C = V1 એટલે કેટલું થઈ જશે? V1 એટલે Q/C1. કેટલું થઈ જશે? Q/C1 + V2 એટલે Q/C2. વિદ્યુત ભાર તો બધામાં સરખો જ રહેવાનો છે. તો સામસામેથી Q કેન્સલ થઈ જશે ત્રણેયમાંથી. તો સમતુલ્ય કેપેસિટન્સ આપણને શું મળે? 1/C = 1/C1 + 1/C2. હવે ધારો કે આવા n નંબર ઓફ કેપેસિટર શ્રેણીમાં જોડેલા હોય તો વિદ્યુત સ્થિતિમાન છે બધાયમાં વિભાજિત થઈ જશે. તો એના માટે V = આમ લખી શકાય, V1 + V2 + V3 +……vn. તો એના માટે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું આવે? તો કે 1/C = 1/C1 + 1/C2 + 1/C3 + …vn. થાય ને? સમજાય છે? તો એક વસ્તુ જો તમને યાદ હોય, ત્રીજા નંબરનું પ્રકરણ આના પછી આપણે જે જોવાના છીએ એના વિડીયો ઓલરેડી પેલા મેં અપલોડ કરી દીધા છે. તો અવરોધ જે હોય એ અને કેપેસિટર બે એકબીજાના વ્યસ્ત સમીકરણ ઉલટા છે. તમે એવી રીતે યાદ રાખી શકો કે અવરોધનું શ્રેણી એનું સૂત્ર બરાબર કેપેસિટરના સમાંતરનું સૂત્ર, અવરોધના શ્રેણીનું સૂત્ર બરાબર કેપેસિટરના સમાંતરનું સૂત્ર, અને અવરોધનું સમાંતરનું સૂત્ર એ કેપેસિટર માટે શ્રેણીનું સૂત્ર. તો જો આવું જ સમીકરણ આપણે અવરોધના સમાંતર જોડાણ માટે મળશે, કે જે આપણને અહીંયા કેપેસિટરના કયા જોડાણ માટે મળે છે? શ્રેણી જોડાણ માટે મળે છે. આવું કોના માટે મળે? અવરોધના સમાંતર માટે મળે. બરાબર? તો અત્યારે આપણે જોયું કેપેસિટરોનું શ્રેણી જોડાણ. તો આટલી વસ્તુ અમે તમને કઈ લાગે નોટ ડાઉન કરો, એકદમ ઇઝી ટોપિક છે, બહુ કઈ અઘરો નથી. તમને લાગતું હોય તો વિડીયો પોઝ કરીને લખી નાખો. અને હવે આપણે જોવાના છીએ કેપેસિટરોનું સમાંતર જોડાણ. ચાલો જવા દઉં પાકું કન્ફર્મ. તો હવે આપણે જોવાના છીએ કેપેસિટરોનું સમાંતર જોડાણ. હવે એક વસ્તુ ખાસ ધ્યાનથી સમજો કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ કમ્પોનન્ટ, ઇલેક્ટ્રિકલ ડિવાઇસ તમે સમાંતરમાં જ્યારે પણ જોડો ત્યારે હંમેશા જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય બધાને સરખો જ વોલ્ટેજ મળે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બધાને કેવો મળે? સરખો મળે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. તો હવે આપણે જોવાના છીએ બીજા નંબરનો પોઈન્ટ, કેપેસિટરોનું સમાંતર જોડાણ. બરાબર? તો ધારો કે એક કેપેસિટર આ છે, પછી એની હારે એક બીજું કેપેસિટર અહીંયા છે. આ બે કેપેસિટર એકબીજા હારે સમાંતરમાં જોડેલા છે અને અહીંયા આગળ આપણે એક બેટરી કનેક્ટ કરેલી છે આ રીતે. હવે સમાંતર જોડાણમાં તમે જુઓ કે કેપેસિટરની એક પ્લેટ જે છે બીજા કેપેસિટરની એક પ્લેટ સાથે, બીજા નંબરની પ્લેટ છે બીજા નંબરની પ્લેટ સાથે. શ્રેણીમાં એવું નહોતું, શ્રેણીમાં છેડાના બે કેપેસિટર હોય એનું કનેક્શન ખાલી બેટરી સાથે હતું, બાકી બધી એક બધી પ્લેટ છે એકબીજા સાથે કનેક્ટ હતી. અને આ બંનેનું કનેક્શન વળી પાછું કોની સાથે? તો કે બેટરીના એક ટર્મિનલની સાથે. અહીંયા ધન ધ્રુવ છે, ધારો કે અહીંયા ઋણ ધ્રુવ છે. આ છે C1 કેપેસિટર, આ છે C2 કેપેસિટર. હવે
જ્યારે સમાંતરમાં જોડેલા હશે ત્યારે વિદ્યુત સ્થિતિમાન બધાયનો કેવો થાય? અચળ. આ ખાસ ધ્યાનથી યાદ રાખવાનું છે. ગમે ત્યારે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ હોય એને તમે સમાંતરમાં જોડશો તો બધાને એક સરખો જ વોલ્ટેજ મળે, એટલે વિદ્યુત સ્થિતિમાન બધાને એક સમાન મળે. પણ બધાની કેપેસિટી પ્રમાણે જેટલી જેની કેપેસિટી હશે એટલો એને વિદ્યુત ભાર મળશે. વિદ્યુત ભાર સરખો આ કેસમાં નહીં થાય. ધારો કે આની કેપેસિટી છે Q1 ગ્રહણ કરવાની. અહીંયાથી જે નીકળશે, ખાસ એ પણ સમજજો, અહીંયાથી જે ટોટલ વિદ્યુત ભારનો જથ્થો નીકળે છે એ Q છે. ખરેખર તો વિદ્યુત પ્રવાહ વહેતો, પણ પ્રવાહ એટલે એ વિદ્યુત ભારના છેદમાં સમય છે. તો અહીંયાથી જે વિદ્યુત ભારનો જથ્થો કેપિટલ Q નીકળે છે એ આ બે ભાગમાં વહેંચાઈ જશે. એકમાં Q1 જશે, બીજામાં Q2 જશે. એટલે વિદ્યુત ભાર છે એ બે ભાગમાં વહેંચાઈ જશે. પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો રહેવાનો છે? અચળ રહેવાનો છે. ક્લિયર? તો આના માટે ધારો કે આનું સમતુલ્ય કેપેસિટન્સ મારે ડાયાગ્રામ બનાવવો હોય તો ખાલી આ જ રીતે બની જશે કેપેસિટર અને આ બેટરી. ઓકે, અને આને આપણે સી નામ આપી દઈએ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે તો આ V જોઈ, અહીંયા વિદ્યુત ભાર Q જોઈ. ઓકે, તો આના માટે આપણે કેપેસિટન્સ નું સૂત્ર પહેલા લખી જ નાખવાનું, C = Q/V. C = Q/V. હવે અહીંયા શું બદલાય છે? તો કે વિદ્યુત ભાર બદલાઈ જાય છે, વિદ્યુત સ્થિતિમાન તો અચળ છે. તો Q = Q1. હવે આ જ Q છે એ બે ભાગમાં વિભાજિત થાય છે ને Q1 અને Q2 માં. તો આમ લખી શકાય Q = Q1 + Q2, થાય કે નહીં? Q ને કરતા બનાવીએ શું થાય? Q = C થાય ને. Q = શું લખી શકાય? તો કે C × V. ચાલો, તો આ કેપિટલ Q કોના માટે? તો કે આના માટે. તો આના માટે Q = CV થાય. હા, Q1 કોના માટે છે? તો કે આના માટે. Q1 = C1 × V થાય. Q2 કોના માટે છે? આના માટે. આના માટે શું થાય? તો કે C2 × V. હવે સામ સામે થી વી તો કેન્સલ થઈ જશે, ફાઈનલી શું મળે? C = C1 + C2. તો આ થઈ ગયું કેપેસિટર ના સમાંતર જોડાણ માટેનું સૂત્ર, C = C1 + C2. ધારો કે n કેપેસિટર હોય તો C = C1 + C2 + C3 + CN. n કેપેસિટરોને સમાંતરમાં જોડેલા હોય તો આ સમીકરણ આવશે. તો આ સમીકરણ છે એ ખરેખર આના જેવું સમીકરણ અવરોધ માટે કેમાં હોય? તો કે શ્રેણીમાં હોય. તો યાદ રાખવાનું, અવરોધનું શ્રેણી એટલે કેપેસિટરનું સમાંતર, અવરોધનું સમાંતર એટલે કેપેસિટરનું શ્રેણી. ઉલટા છે બેના સમીકરણ, ખાસ એ યાદ રાખશો આપણે. ક્લિયર? તો થિયોરેટિકલ કન્સેપ્ટ એકદમ ઈઝી છે. હવે આના ઉપરથી બેઝડ ખાસ કરીને બોર્ડ માટે અને ગુજકેટ એક્ઝામ માટે શું અગત્યનું છે? તો કે બોર્ડ અને ગુજકેટની એક્ઝામ માટે આ થિયરી કરતા વધારે અગત્યના આના MCQ છે અને દાખલાઓ છે. દાખલાઓ કરતા પણ MCQ ખૂબ અગત્યના છે કેપેસિટરના અલગ અલગ જોડાણ માટે. બરાબર? તો એ આપણે જોશું આગળ. હવે આપણે જોઈએ છીએ કેપેસિટરના સંયોજન ઉપર આધારિત ટેક્સ્ટ બુકનો ઉદાહરણનો દાખલો. બરાબર? તો આટલી વસ્તુ નોટ ડાઉન કરો. ચાલો જવા દઉં છું. હવે ચાલો, હવે આપણે જોઈએ છીએ ઉદાહરણ નંબર 2.9 ટેક્સ્ટ બુક પ્રમાણેનું શું કહે છે. કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 માઇક્રોફેરાડના 4 કેપેસિટરોનું એક નેટવર્ક 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલું છે. નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ અને દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધો. તો સમતુલ્ય કેપેસિટન્સ પૂછ્યું છે એટલે કે સી ઇક્વિવેલન્ટ અને દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર. હવે એક વસ્તુ તમે નોટિસ કરો, આકૃતિ ટેક્સ્ટ બુકમાં આપેલી છે. તો અહીંયા પ્લસ ક્યુ છે, માઇનસ ક્યુ, પ્લસ ક્યુ, માઇનસ ક્યુ, પ્લસ ક્યુ, માઇનસ ક્યુ, એટલે એમ નામ સીધે સીધી ખબર પડી જવી જોઈએ કે 1, 2 અને 3 કેમાં છે જોડાણ શ્રેણીમાં કે સમાંતરમાં. વિદ્યુત ભાર સરખો કેમાં થાય? વિદ્યુત ભાર અચળ કેમાં થાય? તો કે કેપેસિટરના શ્રેણી જોડાણમાં વિદ્યુત ભાર અચળ થશે. તો આ ત્રણે ત્રણ શ્રેણીમાં છે. બીજું, એ લોકોએ અહીંયા લખી જ દીધું છે કે Q- અને -Q-, +Q- અને -Q-. તો આપણે અહીંયા વિદ્યુત ભાર અલગ છે, તો આ છે યાની હારે શ્રેણીમાં ન હોય. બરાબર? તો આ ત્રણે ત્રણ નું સમતુલ્ય છે યાની હારે કેમાં હશે? તો કે સમાંતરમાં હશે. તો જ્યારે પણ કેપેસિટર નો કોઈ દાખલો આપણે સોલ્વ કરીએ ત્યારે પહેલા આપણે શ્રેણી જોડાણને પકડવાનું, એનું સમતુલ્ય કેપેસિટન્સ મળી જાય. બરાબર? પછી આપણે સમાંતરને સોલ્વ કરવાનું. ક્લિયર છે આટલી વસ્તુ? બીજું, કે કેપેસિટરનો વિદ્યુત ભાર કોને ગણવો? તો કે કેપેસિટર ઉપર તો પ્લસ ક્યુ માઇનસ ક્યુ બે હોય, પણ જે પ્લેટનું વિદ્યુત સ્થિતિમાન વધારે હોય, એટલે વધારે ઇન ધ સેન્સ કે પોઝિટિવ વાળો, વિદ્યુત સ્થિતિમાન વધારે એટલે પોઝિટિવ વાળો, ઓછું એટલે નેગેટિવ વાળો. તો આપણે એ વિદ્યુત ભારને એટલે કે પોઝિટિવ વિદ્યુત ભારને ધ્યાનમાં લેવાનો. એમ તમે એમ કહો કે ના, અમારે આ C1 છે ને એના માટે પ્લસ ક્યુ લેવું છે અને C2 છે ને એના માટે માઇનસ ક્યુ લઈશું, બરાબર? એમ ના હાલે. બરાબર? બધા માટે આપણે પોઝિટિવ વિદ્યુત ભાર જ લેવાનો. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું.
હવે પહેલા તો હું છે ને તમને સમજાવવા માટે નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ સમજવા માટે સૌથી પહેલા આપણે વિચાર કરીએ કે આ ત્રણે ત્રણ છે એ શ્રેણીમાં છે તો એનું સમતુલ્ય કેપેસિટન્સ છે એ કઈક આ રીતે બનશે ધારો કે એનું સમતુલ્ય કેપેસિટન્સ આ રીતે હું બનાવું છું તો ફાઇનલી મારો ડાયાગ્રામ આ રીતનો બને ને તો હું થોડુંક આ મોટો બનાવી દઈશ તો હું લખીશ ક્યાં એ વાંધો ને પાછો લિમિટેડ બોર્ડમાં જગ્યા લિમિટેડ છે તો આપણે લિમિટેડ બનાવશું નાનું બનાવી નાખીએ તો આનો સમતુલ્ય ડાયાગ્રામ હું પહેલા તમને બનાવીને સમજાવું છું તો આ રીતે સમતુલ્ય બની જશે અને આપણે સેન્ટરમાં જ રાખીએ ચાલો હા આ શું છે તો કે 1 2 3 નું સમતુલ્ય બનાવ્યું આને આપણે C 1 2 3 નામ આપી દઈએ મજા આવે એટલે અને આને C 4 નામ આપી દઈએ નામ ગમે એ ભયો અને આ બે પોઈન્ટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે તો કે આ બે વચ્ચે 500 વોલ્ટ છે ક્લિયર તમારે આવી જ ટેવ રાખવી જે પણ કેપેસિટરનું તમે સમતુલ્ય બનાવો ને એના પછી ડાયાગ્રામ બનાવીને અને ફાઇનલી આ બે જે છે એનું સમતુલ્ય કેપેસિટન્સ છે ખાય ફાઇનલી આમાંથી આ બનશે અને આમાંથી ખાલી એક જ કેપેસિટર બનશે તો એ જે ખાલી એક જ કેપેસિટર બને એને આપણે સી નામ આપી દઈએ બરાબર અને એની વચ્ચે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો V જે છે 500 વોલ્ટનો એ રહેવાનો જ છે તો આ રીતે પ્રોસેસ થશે આખી તો પહેલા પ્રોસેસને સમજી લઈએ તો સૌથી પહેલા આપણે શું કર્યું તો કે આ C1 C2 અને C3 એનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું લેવા તો કે C1 2 3 ઓકે આટલું ક્લિયર છે હવે આ કેમાં છે તો કે આ બધા શ્રેણીમાં છે ને C1 C2 અને C3 તો એ બધા શ્રેણીમાં હોય તો C1 2 3 છે એ કઈ રીતે મળે C1 2 3 કેવી રીતે મળશે શ્રેણી જોડાણ છે એટલે અવરોધનું સમાંતરનું અને કેપેસિટરનું શ્રેણી બે એક જ થાય એટલે 1/C 1 2 3 ઇક્વિવેલન્ટ આનું સમતુલ્ય કેપેસિટન્સ છે અને મેં 1 2 3 નામ આપ્યું છે તો 1/C 1 + 1/C 2 + 1/C 3 થઈ જશે ઓકે તો 1/C 1 2 3 આ કેમાં છે તો કે 10 માઇક્રોફેરાડ છે માઇક્રોફેરાડમાં છે યાદ રાખજો જવાબ આવે એને પણ આપણે સીધું માઇક્રોફેરાડમાં જ લખશું તો આ કેટલું થઈ જાય તો કે 3/10 ઉલટું કરી દઈએ તો C 1 2 3 કેટલું થઈ જાય 10/3 માઇક્રોફેરાડ તો આનું સમતુલ્ય કેપેસિટન્સ મળી ગયું C 1 2 3 મળી ગયું પાકું હવે C 1 2 3 મળી ગયું સમતુલ્ય કેપેસિટન્સ આનું મળ્યું હવે ફાઇનલી આ બે કેમાં છે તો કે C 1 2 3 અને C 4 આ બે એકબીજા સાથે સમાંતરમાં છે તો એનું સમતુલ્ય કેપેસિટન્સ C બરાબર શું થઈ જશે સરવાળો 1 2 3 + C 4 આ બે નું સમતુલ્ય કેપેસિટન્સ C બરાબર C 1 2 3 + C 4 + કેમ કર્યું તો કે સમાંતરમાં છે એટલે ચાલો તો C 1 2 3 કેટલા છે તો કે 10/3 + C 4 કેટલા છે તો બધા 10 માઇક્રોફેરાડ ના છે તો આ 10 આવી જશે 10 તરી 30 ને 10 કેટલા થઈ જાય 40/3 એકમ શું આવશે માઇક્રોફેરાડ તો આખા નેટવર્ક નું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું મળી ગયું આપણને 40/3 માઇક્રોફેરાડ ઓકે 40/3 માઇક્રોફેરાડ આટલું મળ્યું હવે ખાસ જે હું સ્ટેપ કરું છું ને ધ્યાનથી સમજજો તમે તમારે આ જ રીતે ફોલો કરવાનું છે કોઈ પણ એક્ઝામ્પલ તમને પૂછે હવે આ જે ફાઇનલી તમને જે કેપેસિટન્સ મળ્યું એ આ આના માટે મળ્યું તો સૌથી પહેલા તમને વિદ્યુતભાર મળશે કેપેસિટન્સ C બરાબર આપણે લખી નાખીએ C બરાબર Q/V આમ કરી નાખું તો વિદ્યુતભાર Q બરાબર શું થાય તો કે CV તો સૌથી પહેલા મને કુલ વિદ્યુતભાર મળશે કુલ વિદ્યુતભાર એટલે આ બેટરી જે છે ને એમાંથી જે વિદ્યુતભાર નીકળો હશે ને એ વિદ્યુતભાર મને આ સમીકરણથી મળશે Q બરાબર CV અને એ વિદ્યુતભાર આ સમતુલ્ય કેપેસિટન્સ ઉપર જશે આ ધ્યાનથી સમજજો તો અહીંયા આપણે લખી નાખીએ સી કેટલા છે તો કે 40/3 હવે અહીંયા માઇક્રો છે ધ્યાન આપવાનું હો માઇક્રો છે એટલે 10^-6 થાય અને વિદ્યુત સ્થિતિમાન તમે કેટલો આપો છો તો કે 500 કેટલો આપીએ છીએ 500 તો હવે તમારે ભાગાકાર કરવો પડશે એ ભાગાકારનો જવાબ જરાક તમે કેલ્ક્યુલેટરમાં કરીને ચેક કરી લો તો જરાક કેટલો આવે છે વિદ્યુતભાર તો આ ગુણાકાર આવે છે 6.66 ગુણાકાર ભાગાકાર 6.66 બરાબર ગુણ્યા 10^-3 કુલમમાં આવશે આ જે વિદ્યુતભાર આપણને મળે ને એ આખે આખા સમતુલ્ય કેપેસિટર પરનો વિદ્યુતભાર છે હવે ખાસ ધ્યાનથી સમજો કે આ વિદ્યુતભાર છે એ ખરેખર આ બે કેપેસિટરમાં વેચાયેલો છે આ જે વિદ્યુતભાર મને મળ્યું ને 6.66 × 10^-3 કુલમ આપણે હું લખી નાખું 6.66 × 10^-3 કુલમ આ વિદ્યુતભાર ખરેખર આ બે કેપેસિટરમાં વેચાયેલો છે તો વળી પાછું સમીકરણ હવે આ બે કેપેસિટર તમારે પહેલા જોવાનું કે આ શ્રેણીમાં છે કે સમાંતરમાં ઘણા બધા દાખલા તમે ગણશો તો અમુક દાખલામાં શ્રેણીમાં હશે
તો આ વિદ્યુત ભાર છે જો શ્રેણીમાં હોત ને તો બધાને આટલો જ વિદ્યુત ભાર મળ્યો હોત પણ આ કેમાં છે તો કે સમાંતરમાં તો આ વિદ્યુત ભાર ખરેખર બે ભાગમાં વહેંચાઈ ગયો છે તો કેટલો વહેંચાય તો કે q બરાબર c ઇન્ટુ v તો અહીંયા c4 ઇન્ટુ v હવે જો સમાંતરમાં છે એટલે વોલ્ટેજ અચળ થાય તો c4 ઉપર વિદ્યુત ભાર મારે જોતો હોય તો q4 = શું લખાય તો કે c4 ઇન્ટુ v c4 કેટલા છે દસ માઇક્રોફેરાડ છે ને તો c4 છે 10 માઇક્રોફેરાડ છે 10 માઇક્રો એટલે 10 ની માઇનસ 6 ઘાત ઇન્ટુ v કેટલા છે તો કે 500 તો આ કેટલો થઈ જશે 5 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત કુલમ્બ થઈ જશે q4 મને કેટલો મળી જશે q4 5 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત કુલમ્બ રેડી હવે એક વસ્તુ તમે બીજી જુઓ કે c1 2 3 છે c1 2 3 હવે ટોટલ કેટલો વિદ્યુત ભાર હતો તો કે 6.66 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત કુલમ્બ મળ્યો હતો એમાંથી આમાં કેટલો વપરાણ હતો કે 5 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત તો c123 નો વિદ્યુત ભાર છે એને હું ધારો કે q123 નામ આપી દઉં તો એ કેટલો થાય તો કે સીધે સીધું તમે કરી શકો આમે કરી 6.66 માઇનસ 5 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત કરો જવાબ સાચો જ આવશે 6 માં 1.66 આટલો આવશે બરાબર છે 5 હા બરાબર તો 1.66 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત કુલમ્બ આવે કેટલો આવે 1.66 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત કુલમ્બ આવી રીતે પણ જવાબ મળે અથવા તો આના માટે તમે વળી પાછું આ q123 બરાબર c ઇન્ટુ v વાળું સમીકરણ વાપરો c123 ઇન્ટુ v તો પણ તમને જવાબ એ જ મળશે ઓકે કેવી રીતે એ જ મળે તો કે તમને હજી ડાઉટ હોય તો જોઈ લેજો આ c123 કેટલા છે 10 ના છેદમાં 3 માઇક્રોફેરાડ છે એટલે 10 ની માઇનસ 6 ઘાત ગુણ્યા v વિદ્યુત સ્થિતિમાન કેટલા છે તો કે 500 છે બરાબર છે તો આ તમે ગણતરી કરશો ને એટલે 5 ભાંગા આ મીંડા જવા દે એટલે 5/3 ઇન્ટુ 10^-6 કરી નાખે 3 × 3 4 × 5 2 × 18 6 × 18 × 10 − 6 × 10 × 10 = 3 નો થાય આ વળી પાછું ગુણાકાર કરવો પડે આ તો સીધું આમાંથી ટોટલ છે એમાંથી આનો મળી ગયો તો આ આનો કેટલો વધે તો કે ટોટલ માંથી આ બાદ કરી નાખો વાર્તા પૂરી થઈ સમજાય છે તો હવે તમને જે વિદ્યુત ભાર c 1 2 3 ઉપર મેળવ્યો છે આ વિદ્યુત ભાર જે મળ્યો ને મને આ ઈ કેમાં ફેલાય છે આનો વિદ્યુત ભાર છે ઈ કેના કેમાંથી આ કેપેસિટર ખરેખર કેમાંથી બનેલું છે તો કે 3 ના શ્રેણીથી બનેલું છે કેનાથી તો કે 3 વિદ્યુત ભારના 3 કેપેસિટરના શ્રેણી જોડાણથી બનેલું છે એનું સમતુલ્ય કેપેસિટન્સ હશે તો ખાસ ધ્યાન આપજો કે જે તમને વિદ્યુત ભાર મળશે એ જ વિદ્યુત ભાર 3 × 3 કેપેસિટરની બધી પ્લેટ ઉપર જશે કારણ કે શ્રેણી જોડાણ છે શ્રેણી જોડાણમાં વિદ્યુત ભાર અચળ હોય તો q આ બધાય ઉપર વિદ્યુત ભાર કેટલો થઈ જશે તો કે વિદ્યુત ભાર થઈ જશે 1.66 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત કુલમ્બ સમજાણો તમને ઓકે પાકું ક્લિયર છે આટલું તો ખાસ ધ્યાનથી સમજજો તમારે આ જ પ્રોસિજર ફોલો કરવાની છે કોઈ પણ દાખલો તમને પૂછે તો ખાસ ડાયાગ્રામ બનાવવામાં બિલકુલ આળસ નથી કરવાની તો જ કારણ કે તમને છે ને વિદ્યુત ભાર તમને ઘણા એક્ઝામ્પલ્સ માધ્યમમાં પણ આપણે જોવાના છે એમાં પણ એવું તમને થશે કે પેલા તમે સમતુલ્ય કેપેસિટન્સ ગોતો એ તો મળી ગયે દાડ તમે કદાચ સમતુલ્ય કેપેસિટન્સ માટે ડાયાગ્રામ નહીં બનાવો તોય મળી જશે પછી તમને એમ કહેશે કે દરેક કેપેસિટરના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત ભાર ગોતો ત્યાં લોચો પડશે એના માટે તમારે જો ડાયાગ્રામ તમે બનાવેલો હશે ને તો તમે ઇઝીલી હવે તમારે અહીંયા જે પાછળ વિદ્યુત ભાર ગોતવાની પ્રક્રિયા અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત ગોતવાની પ્રક્રિયા છે એ આના કરતા ઉલટી છે એટલે તમારે છેલ્લાથી ચાલુ કરવાનું સમતુલ્ય કેપેસિટન્સ થી ત્યાંથી વિદ્યુત ભારને બધામાં વહેંચતું જવાનું તો તમારા જવાબમાં કોઈ દિવસ કઈ ભૂલ પડશે નહીં તો આ હતો આજનો એક્ઝામ્પલ ઉદાહરણ નંબર 2.9 તો વાલા વિદ્યાર્થી મિત્રો આજનો આ લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો હું અહીંયા સામેથી ખસી જાઉં છું એટલે તમારે નોટ કરવું હોય તો આ દાખલો ખાસ તમે બુકની અંદર નોટ ડાઉન કરી લેજો ઓકે અને મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ચાલો